વચ્ચેનો માધ્યમ લોકતંત્ર અને શાસનમાં લોકોની અતૂટ આસ્થા મજબૂત કરે છે. વિનોદભાઈ ચાવડા. એક સમયનું કચ્છ હવે લવેબલ અને લિવેબલ બની ચૂક્યું છે. ઔદ્યોગિક વિકાસની સાથે ખેતી ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે. બાગાયત ક્ષેત્રે પણ કચ્છ કાંઠું કાઢી રહ્યો છે. એક સમયે આવડ બાવડ બોરડી અને રણ વિસ્તારને કારણે વિકાસથી વિહોળું રહેલું કચ્છની કેરી, તરબૂચ, ખારેક, સકરટેટી જેવા બાગાયતી પાકો દેશ વિદેશમાં ખોબલે ખોબલે વેચાય છે. પર્યટન ક્ષેત્રે કચ્છ વિશ્વનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે. એટલે જ આપણા માનવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ વિદેશમાં જ્યાં પણ હોય કચ્છને અચૂક યાદ કરે છે. કચ્છની ખમીરવંતી પ્રજાને બિરદાવે છે તેમ જણાવતા કચ્છના વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાના સ્વાગત માટે અંજાર શહેર તથા તાલુકા યુવા ભારતીય જનતા પાર્ટીના સબ કાર્યકર્તાઓ દ્વારા તારીખ 18 એપ્રિલના ગુરુવારે અંજાર મધ્યે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જે બાઇક રેલીમાં શ્રી વિનોદભાઈએ જોડાઈ સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રી વિનોદભાઈએ અંજાર રાપર ગાંધીધામ મધ્યે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી તથા અંજાર મધ્યે તેમની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને તેમના સમર્થકોએ ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. શ્રી વિનોદભાઈએ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આઈ શ્રી મોગલમાના દર્શન કર્યા, સાથે મોગલધામના મહંત પરમ પૂજ્ય બાપુ શ્રી ચારણ ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એવં શ્રી મહાભારત, પંચમ વેદ, મહાપારાયણ, નવાહન જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી તથા ભચાઉ તાલુકાના કકરવા ગામે પરમ પૂજ્ય મહંત શ્રી 108 કેવલ સાહેબ સમાધિ સ્થાનના દર્શન કર્યા, સાથે મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય છગનભાઈના સુપુત્ર કાર્તિકના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનના શુભાશીષ પાઠવ્યા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ અંજાર મધ્યે શ્રી બાબા રામદેવ પીર મંદિરે દર્શન કર્યા અને ગાંધીધામ મધ્યે યોગ જાગરણ સમિતિ દ્વારા આયોજિત યોગ અને ધ્યાન શિબિર પ્રસંગે હાજરી આપી હતી. શ્રી વિનોદભાઈએ ચૂંટણી પ્રવાસ દરમિયાન ગાંધીધામ તાલુકાના ગડપાદર ગામે બેઠક યોજી ઉપસ્થિત સૌ પાર્ટી હોદ્દેદારો, આગેવાનો અને ગ્રામજનોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા એવં અબ કી બાર 400 પારના સંકલ્પને સાકાર કરવા, મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનો સુકાન સોંપવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી દિલીપભાઈ શાહ, લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, અંજાર વિધાનસભાના સંયોજક શ્રી માવજીભાઈ સોરઠિયા, અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શંભુભાઈ આહિર તેમજ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી દિનેશભાઈ ઠક્કર, અશ્વિનભાઈ સોરઠિયા, માવજીભાઈ ગુંસાઈ, માવજીભાઈ સોરઠિયા, મશરૂભાઈ રબારી, મ્યાજરભાઈ છાંગા, હરિભાઈ જાટિયા, દામજીભાઈ ચાડ, અમૂલ અને સરહદ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ, રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની, રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા તેમજ શ્રી ડોલરરાય ગોર, કૌશિકભાઈ બગડા, ભારતભાઈ શાહ તેમજ રાનુભા જાડેજા, લક્ષ્મણસિંહ સોઢા, કાનાભાઈ ગોહિલ, લાલજીભાઈ મેહુલભાઈ જોશી, ગાંધીધામના નગર અધ્યક્ષ શ્રી તેજસભાઈ શેઠ, ગાંધીધામ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, પાર્ટી હોદ્દેદાર શ્રી જીવાભાઈ શેઠ, વિકાસભાઈ રાજગોર, વસંતભાઈ કોડરાણી, ભરતભાઈ શાહ, શોભનાબા જાડેજા, વેલાભાઈ જરૂ તેમજ નારણભાઈ આહિર, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય,
તેમજ પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધર્મગુરુ પરમ પૂજ્ય શ્રી માતંગ ધીરજદાદા દયાલદાદા લાલણ, ભારાપર જાગીરના મહંત પરમ પૂજ્ય શ્રી ભરત રાજા ગુરુ શ્રી દેવજી રાજા, પરમ પૂજ્ય ધર્મગુરુ શ્રી ખીમજી ડાડા માતંગ, શ્રી રામ સખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, તેમજ પૂજ્ય સંતો મહંતો, વિવિધ મંડળના હોદ્દેદારશ્રીઓ, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.